चैनल ऑफ बड़ोदरा। ओबीसी अनुसूचित जाति आदिवासी અને લઘુમતી સમાજના સંવૈધાનિક અધિકાર માટે તેમજ ભારતના સામાજિક જ્વલંત પ્રશ્નનો મુદ્દે રાજ્યમાં સંવિધાન સમર્પણ સંકલ્પ સમિતિ દ્વારા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે જ્યાં રાષ્ટ્ર અને સમાજ માટે સંકલ્પ લીધો હતો એ વડોદરાની ભીમ સંકલ્પ ભૂમિતિ સંવિધાન સંકલ્પ સમર્પણ પદયાત્રા માટે સંકલ્પ માટી ભીમજ્યોતિ કળશમાં મૂકીને રાજકોટ લઈ જવામાં આવી હતી। 1 એપ્રિલે રાજકોટના સામાજિક અગ્રણી સિદ્ધાર્થભાઈ પરમાર અન્નત્યાગ કરીને સમર્પણ સંકલ્પ પદયાત્રાની શરૂઆત કરવાના છે। ત્યારે આ પદયાત્રામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યાં દલિત દમાજ માટે તેમનું જીવન સમર્પિત કરવાના શપથ લીધા હતા તે સંકલ્પ ભૂમિની માટીને કલશમાં લઈને સંવિધાન સમર્પણ સંકલ્પ સમિતિ આયોજિત અધિકાર રેલીમાં સાથે રાખવામાં આવશે। સયાજી બાગ સ્થિત સંકલ્પ ભૂમિની માટી કલશમાં લઈને રાજકોટ ખાતે લઈ જવામાં આવી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે 15 દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો। ગુજરાતની ગરીબ किसान अने वंचित समाजना प्रश्नों लईने अने त्यारे पत्र में एम लख्युं हतुं के अमने प्रतिनिधिमंडळना मळवानो समय आपो अने गुजरात में आर्थिक सामाजिक परिस्थिति आ समाजनी बहु खराब थई गई छे, तो एना माटे अमे आपने रजूआत करवा मांगीए छीए। पण 15-20 दिवस पछी पण माननीय मुख्यमंत्रीशीए समय न आप्यो एटले पछी राजकोट में एक मोटू सम्मेलनना माध्यमथी अमे लोकोए जाहेरात करी के भाई मुख्यमंत्री ने जो शू कहवाय अमे हैरान थाय पीड़ाय अने पछी अमारा तरफ एनु ध्यान खेचावानु होय तो 1 એપ્રિલ थी अन्ननो त्याग करी अने मुरब्बीश्रीओना आशीर्वाद लई अने हूँ राजकोट थी पदयात्रा गांधीनगर सुधी करवानो छूं। तमाम समाजना तमाम लोकोनो मने साथ सहकार छे। आमां 15 દિવસ पछी पदयात्रा गांधीनगर पहोंचशे। એ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીની અંદરની જો સંવેદના જાગૃત થાય અને એમ કહે કે તમે મળવા આવો તો આમાં એક પણ અમારા વ્યક્તિગત પ્રશ્ન નથી, એક પણ મુદ્દો એવો નથી કે જેમાં સરકારના આર્થિક ભારણ આવે કે વર્ગ વિગ્રહ થાય। તમામ મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓ ભૂતકાળમાં પાછલી સરકારોએ આ સમાજોને આપેલું છે એ આ સરકારે છીનવી લીધું છે, તમે પાછું આપો। આ સિવાયના અમારા કોઈ અન્ય નવા મુદ્દા નથી। સિદ્ધાર્થ પરમાર, પૂર્વ ધારાસભ્ય, રાજકોટ।